जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज विषय है गणित धोरण 6 में गणित विषय की अंदर आप छठू चैप्टर जे छे पूर्णांक संख्याओ ए जोईशू। तो पूर्णांक संख्याओनी अंदर आप जोईए तो आप अगाउना चेप्टर पहला चेप्टर्स अंदर आप प्राकृतिक संख्याओ विषे शीखी गया। तो प्राकृतिक संख्याओ जे छे ए एक थी शुरू थाय छे अने अनंत सुधीनी होय छे। त्यार पछी आपणे पूर्ण संख्याओ शीखा। पूर्ण संख्या छे ए शून्य थी शुरू थाय छे अने अनंत सुधी रहे छे। हवे आपणे अहींया पूर्णांक संख्याओ शीखवानी छे। तो पूर्णांक संख्याओ एटले के पूर्णांक संख्याओ कोने कहीशुं? तो के जेनी अंदर ऋण संख्याओ, पूर्ण संख्याओ अने प्राकृतिक संख्याओनो समावेश थाय तो तेने आपणे पूर्णांक संख्याओ कहीशुं। तो विद्यार्थी मित्रों, आपणे एना माटे संख्यारेखा जे छे ए समजवी जोईशे अने संख्यारेखा उपर आपणे ऋण संख्याओने पण आपणे जोईशुं। तो अहीं आपणने आपेलुं छे के शून्यनी नीचे जता आपणने ऋण संख्याओ मळे छे। जो विद्यार्थी मित्रों के ऋण संख्याओ शून्य करता पण नानी होय छे, एटले के शून्यथी पण ओछी। तो शून्य थी ओछी होय एवी कोई संख्या होई शके खरी? तो के हाँ। तो केवी रीते? तो दाखला तरीके तमे बजार में जाओ छो अने तमे एक पेन खरीदो छो। हवे पेन नी किंमत 15 रुपया छे अने तमारी पासे मात्र 13 रुपया छे। हवे तमे ए पेन खरीदी लो छो, तमने दुकानदार छे ए पेन आपे छे, पण तमारे जे 2 रुपया जे छे ए तमारे पाछा एने आपवा पड़शे, पण अत्यारे तमारी पासे 2 रुपया नथी। तो दुकानदार जे छे एनी डायरी में ए 2 रुपयानी केवी रीते याद राखशे? तो ए तमारा खातानी सामे 2 रुपया जे छे ए माइनस एटले के ओछानी निशानी करी, एटले के माइनसनी निशानी करी अने माइनस 2 निशानी करी अने आ रीते एना 2 रुपया छे ए लखशे। तो आवी रीते विद्यार्थी मित्रों शून्य करता पण नानी संख्याओ जे छे होय छे ने ए संख्याओ एटले आपणी ऋण संख्याओ, ने ऋण संख्याओनुं चिन्ह हमेशा एनी आगळ माइनस लखवामां आवे छे। शून्यनी नीचे जता जे छे ए ऋण संख्याओ आवे छे। आपणने संख्या रेखा छे आ रीते આપી હોય, અહીંયા આપણને શૂન્ય આપેલી હોય તો શૂન્યથી નીચે અહીંયા આપણને -1 -2 -3 -4 એ આ રીતે આપણે શૂન્યની નીચે જે છે એ ઋણ સંખ્યાઓ આપણને મળે છે। સંખ્યારેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે। હવે આપણે સંખ્યારેખા જે છે એ આપેલી હોય, અહીંયા આપણે વચ્ચે શૂન્ય લખી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે આ બાજુ જે છે એ આપણી કઈ બાજુ છે? જમણી બાજુ છે। તો આપણે શૂન્યની જમણી બાજુ હંમેશા કઈ સંખ્યા હોય છે? ધન સંખ્યાઓ, એટલે કે ધન પૂર્ણાંકો હોય છે। તો આ જે સંખ્યા રેખા છે એની આપણે જમણી બાજુ, હવે ડાબી બાજુએ આપણને એવું કીધું છે કે શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ હોય છે। તો શૂન્યની ડાબી બાજુએ અહીંયા આપણે -1 -2 -3 -4 -5 એમ આપણે શૂન્યની ડાબી બાજુએ જેમ જઈએ એમ આપણને શૂન્ય કરતાં નાની સંખ્યાઓ જે છે એ મળે છે। અને જેમ આપણે જમણી બાજુ જઈએ, કઈ બાજુ? જમણી બાજુ, તો એ શૂન્ય કરતાં મોટી સંખ્યાઓ પણ મળે છે અને એ કોઈ પણ પૂર્ણાંક ઋણ સંખ્યા હોય એના કરતાં જમણી બાજુ જે સંખ્યા છે એ સંખ્યા કરતાં જમણી બાજુની સંખ્યા છે એ મોટી હોય છે। દાખલા તરીકે આપણે -5 લઈએ તો -5ની આપણે આ જમણી બાજુ જઈએ તો -4 જે છે એ -5 કરતાં જે છે -4 એ મોટી સંખ્યા છે। એવી રીતે આ બાજુ જમણી બાજુ આપણે જઈએ તો -4 કરતાં -3 છે એ મોટી છે। ત્યાર પછી આપણે આ રીતે જમણી બાજુ પાછા એક એકમ જઈએ તો -3 કરતાં -2 છે એ મોટી છે। એવી જ રીતે આપણે -1 લઈએ તો -2 કરતાં -1 છે એ મોટી છે। અને આ રીતે આપણે જોઈએ કે -1 કરતાં શૂન્ય છે એ કેવી છે? મોટી છે।
અને શૂન્ય કરતાં આપણે કઈ સંખ્યા મોટી છે, એક સંખ્યા મોટી છે. તો આવી રીતે આપણે જેમ જમણી બાજુ જઈશું તો એ સંખ્યાઓ કેવી આવશે, મોટી સંખ્યાઓ આવશે, એટલે કે વધારે સંખ્યાઓ હશે. અને જે ડાબી બાજુની સરખામણીએ જમણી બાજુની સંખ્યાઓ જે છે એ કેવી હોય છે, મોટી હોય છે. તો આ જે છે આપણી સંખ્યા રેખામાં ઋણ સંખ્યાઓ જે છે એ ઋણ સંખ્યાઓ એ ડાબી બાજુએ આવેલી હોય છે, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે. જો હવે આપણે પૂર્ણાંકો સંખ્યાઓ કોને કહીએ છીએ, તો એના માટે આપણને ઋણ સંખ્યાઓ, ત્યાર પછી ધન અને શૂન્ય આ ત્રણેય સંખ્યાઓ મળે ત્યારે આપણા કયા મળે છે, પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. કઈ સંખ્યાઓ મળે છે, પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. જો આપણે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો જે પૂર્ણાંક છે એ મોટો જ હોય છે, આપણે જે અત્યારે સમજાયું તે પ્રમાણે કે જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ એ પૂર્ણાંક જે છે એ કેવો હોય છે, મોટો હોય છે. સંખ્યા રેખા પર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય અને એની વિરુદ્ધ દિશામાં આપણે ડાબી બાજુ જઈએ, માની લ્યો કે આ ચાર છે એની ડાબી બાજુ આપણે જઈએ આ બાજુ, તો કયો પૂર્ણાંક મળ્યો, ત્રણ. તો ચાર કરતાં ત્રણ એ કેવો છે, નાનો પૂર્ણાંક છે. એવી જ રીતે ત્રણથી આ બાજુ ડાબી બાજુ જઈએ તો ત્રણની ડાબી બાજુ આપણને બે મળે છે, તો ત્રણ કરતાં બે છે એ કેવો છે, નાનો છે. ત્યાર પછી આપણને અહીંયા સંખ્યા રેખાની મદદથી આપણે સમજી શક્યા કે ઋણ સંખ્યાઓ જે છે એ કોને કહીશું, શૂન્ય કોને, શૂન્ય શું પૂર્ણ સંખ્યા છે, અને ધન પૂર્ણાંકો જે છે એ આપણા પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આપણે એના ઉપરથી સ્વાધ્યાય 6.1 એ જોઈએ. તો એમાં આપણને પ્રયત્ન કરો એવું આપેલું છે, તો પ્રયત્નની અંદર આપણને યોગ્ય સ્થાનોમાં યોગ્ય નિશાનીઓ કરવાની છે. એટલે કે આપણે માઇનસ હોય, ઋણ સંખ્યાઓ આવે તો આપણે એને માઇનસ ઋણની નિશાની કરીશું, અને ઉપરની સંખ્યા એટલે કે વધારેમાં હોય ઘટાડો અને વધારો, તો વધારે હોય તો એને આપણે પ્લસની નિશાની કરીશું. તો અહીંયા આપણને આપેલું છે દરિયાની સપાટીથી 100 મી એટલે કે 100 મીટર નીચે, તો આપણે નીચે છે માટે આપણે માઇનસની નિશાની કરીશું, 100 માઇનસ 100. પછી શૂન્યથી 25 સેલ્સિયસ ઉપરનું તાપમાન છે તો ઉપરનું તાપમાન માટે આપણે +25 સેલ્સિયસ કરીશું. ત્યાર પછી શૂન્યથી 15 સેલ્સિયસ નીચું તાપમાન છે તો એના માટે આપણે અહીંયા -15 સેલ્સિયસ કરીશું, કારણ કે નીચું તાપમાન છે એટલા માટે. હવે આપણે સંખ્યા રેખા ઉપર 3, 7, 4 -4, -8, -1 અને -3 બતાવો એટલે કે સંખ્યા રેખા દોરવાની છે, અને સંખ્યા રેખા ઉપર આપણને સંખ્યાઓ જે છે તો અહીંયા વચ્ચે જે છે આપણે શૂન્ય જે છે પહેલાં લખી લેશું. હવે શૂન્યની ડાબી બાજુ જે છે આપણને કઈ સંખ્યાઓ મળે છે, ઋણ સંખ્યાઓ મળે છે, તો એ આપણે અહીંયા દર્શાવી દેશું. આપણે અહીંયા રકમમાં જોઈએ છે કે -8 સુધીની સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર દર્શાવી પડશે, દર્શાવીએ આગળ વધારે સંખ્યાઓ પણ આપણે દર્શાવી શકીએ છીએ, પરંતુ અહીંયા આપણે -8 સુધીની છે માટે અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર -8 સુધીની સંખ્યાઓ દર્શાવેલી છે. એવી જ રીતે આપણે જમણી બાજુ જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અહીંયા પણ આપણને 7 સુધીની સંખ્યાઓ જો આપણને આપેલી છે. હવે સંખ્યા રેખાઓ દર્શાવવા માટે અથવા તો એને બતાવવું હોય તો કઈ રીતે આપણે એને બતાવી શકીએ, તો પહેલાં આપણને અહીંયા આપેલું છે 3, તો અહીંયા 3 જે છે એની ઉપર આ રીતે આપણે પોઈન્ટ કરીશું અને આ રીતે ગોળ કરી નાખીશું એટલે આપણને 3 જે છે સ્પષ્ટ રીતે દેખાઈ જશે. ત્યાર પછી 7, તો સંખ્યા રેખા પર આપણે 7ને પણ આ રીતે આમ
दर्शाई देसु। त्यार पछी माइनस चार, माइनस चार ने पण आ रीते दर्शाईशुं। माइनस आठ, तो माइनस आठ। त्यार पछी माइनस एक अने माइनस त्रण। तो आ जे छे ए संख्या रेखा उपर आपणे अंकोनुं जे छे संख्यानुं निरूपण केवी रीते करवुं ए अगाउ आपणे शीखी गया छे, छतां पण आपणे संख्या रेखा उपर जे ऋण संख्याओ जे छे ए केवी रीते लखवी अने केवी रीते एने निरूपण करवुं ए आपणे जोईए। त्यार पछी आपणने एक बीजो प्रश्न पण आपेलो छे कि ए प्रश्ननी अंदर आपणने नानी संख्या अने मोटी संख्या, तो केवी रीते नानी संख्या अने मोटी संख्या आपणे लखी शकीए ए पण जोईए। नानी संख्या उपरोक्त चिह्नों ने ध्यान में राखीने, जो हवे आपने चिह्न आपे छे लेस देन अने ग्रेटर देन, ग्रेटर देन अने लेस देन। એટલે આ જે સંખ્યા છે આપણને ખબર છે ગ્રેટર દેન, અને આ છે લેસ દેન, એટલે કે ના કરતાં મોટી આ છે એ સંખ્યા કઈ છે ના કરતાં મોટી, અને આ છે એ ના કરતાં નાની। તો આ ચિહ્નો જે છે આપણે સંખ્યા રેખામાં સોરી સંખ્યાઓનો જે આપેલા છે એને આપણે આ રીતે ચિહ્ન દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણને અહીંયા શૂન્ય આપેલી છે, पचास माइनस पचास अने माइनस सित्तेर, माइनस पचास माइनस सित्तेर माइनस त्रेपन माइनस त्रण। त्यार पछी आपणने आपेली छे सो माइनस सो अने माइनस सो एक सौ एक, માઇનસ એકસો એક। અહીંયા આપણને આપેલી છે માઇનસ એકાવન, ત્યાર પછી સોરી પચાસ ને એકાવન, પચાસ એકાવન, અહીંયા આપેલી છે સાત માઇનસ, અને અહીંયા આપણને આપેલી છે એક, માઇનસ સાત પચાસ છે એ આપણને પ્લસ આપેલા છે। તો હવે આપણને ચિહ્નો એટલે કે ધ્યાનમાં રાખી અને આપણે નાની સંખ્યા કે મોટી સંખ્યા છે એના ચિહ્નો અહીંયા આપણે મૂકવાના છે। હવે શૂન્ય કરતાં માઇનસ એક કેવી સંખ્યા છે એ આપણે શીખી ગયા। તો શૂન્ય છે એ માઇનસ એક કરતાં કેવી છે, મોટી છે। તો મોટીની નિશાની આપણને ખબર છે ગ્રેટર દેન। તો આ જે છે શૂન્ય કરતાં સોરી એક કરતાં શૂન્ય છે એ કેવી છે, મોટી છે, બરાબર। ત્યાર પછી આપણે માઇનસ પચાસ અને માઇનસ સિત્તેર, હવે આપણને ખ્યાલ છે કે ડાબી બાજુએ જેમ જેમ જઈએ એમ સંખ્યાઓ કેવી હોય છે, નાની સંખ્યાઓ હોય છે। તો માઇનસ સિત્તેર છે એ પચાસની કઈ બાજુ હશે, વધારે ડાબી બાજુ, એટલે કે પચાસ કરતાં માઇનસ સિત્તેર છે એ કેવી હશે, નાની હશે। તો નાની છે માટે પચાસ કોના કરતાં મોટી થશે, માઇનસ સિત્તેર કરતાં, એટલે કે ઋણ પચાસ છે એ ઋણ સિત્તેર કરતાં કેવી છે, મોટી છે। ત્યાર પછી માઇનસ ત્રેપન અને માઇનસ ત્રણ, તો માઇનસ ત્રણ કોના કરતાં મોટી છે, માઇનસ ત્રેપન કરતાં। તો આપણે જે છે લેસ દેન માઇનસ ત્રેપન નાની છે માઇનસ ત્રણ કરતાં, માટે અહીંયા આપણે લેસ દેન મૂકીશું। ત્યાર પછી સો અને એકસો એક, તો સંખ્યા રેખાની ડાબી બાજુએ આપણે માઇનસ સો છે
ए माइनस सौ पछी माइनस एक आ रीते आपणे आवशे के अहींया आपणने माइनस सौ आपेला छे तो एनी डाबी बाजुए आपणे माइनस एक सौ एक दर्शाववा पड़े तो माइनस एक सौ एक छे ए केवी छे जम अहींया आपणे डाबी बाजू जवू पड़े कई बाजु डाबी बाजु तो डाबी बाजूनी संख्याओ हमेशा केवी होय छे नानी होय छे तो अहींया आपणे कई संख्या आ संख्या मोटी छे माटे अहींया आपणे ग्रेटर देन मूकीशुं पचास अने एकावन एनी अंदर आपणने माइनस एकावन जे छे आपेला छे तो पचास जे छे ए माइनस एकावन करता केवा छे मोटा छे माटे आपणे अहींया ग्रेटर देन मूकीशुं त्यार पछी माइनस सात अने एक तो माइनस सात करता एक छे केवा छे मोटा छे माटे आपणे अहींया लेस देन मूकीशुं एटले के माइनस सात नाना छे एक करता बराबर तो विद्यार्थी मित्रों आपणे अहींया आ रीते संख्याओ नानी संख्याओ अने मोटी संख्याओ ए कई रीते मूकी छे ए जोई लीधुं त्यार पछी आपणे एना जेवा ज प्रश्नो छे प्रयत्न करो એમાં પણ તમારે તમારી રીતે જે છે એ ચિહ્નોનો ઉપયોગ કરી અને એચ ડબલ્યુની અંદર લખવાના છે અને આ જે છે એની પહેલાંનો પ્રયત્ન કરો એ પણ તમારે એચ ડબલ્યુની અંદર લખવાનો છે વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને એસજીએસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ